નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. હું અંજલી વિદ્યાલયમાંથી પ્રજાપતિ આશાબેન બોલું છું. વિષય સંસ્કૃત, ધોરણ 8. આપણે અગાઉ પાઠ શીખી ગયા છીએ, પાઠ 5 શીખી ગયા છીએ. તો એમાં જે આપણે શીખી ગયા છીએ તેનું પુનરાવર્તન અહીં આપેલું છે. એ પુનરાવર્તન આપણે અહીં જોઈશું. પુનરાવર્તન 1. તો જે આપણે શીખી ગયા છીએ તે ફરીથી આપણે પુનરાવર્તન સ્વરૂપે અહીં શીખવાનું છે. તો બાળકો મિત્રો, તમારું પાઠ્યપુસ્તક ખોલો અને પુનરાવર્તન 1 જુઓ. પ્રશ્ન 1. નીચે આપેલ સંવાદ 2 બેના જૂથમાં બોલો. તો બાળકો મિત્રો, અહીં જે સંવાદ આપેલો છે, બે વ્યક્તિઓનો સંવાદ આપેલો છે, તે 2 વ્યક્તિઓનો સંવાદ આપણે 2 બેના જૂથમાં વાતચીત કરવાની છે. તો બાળકો મિત્રો, સુધીર કહે છે નમસ્કાર, એટલે કે સુધીર નમસ્કાર. સુધા નમસ્કાર મહોદય. સુધા કહે છે મહાશય નમસ્કાર. સુધીર કહે છે ભવત્ય નામ કિમ, એટલે કે આપનું નામ શું છે. ભવત્ય એટલે આપનું નામ શું છે. સુધા, મમ નામ સુધા, મારું નામ સુધા છે. ભવત નામ કિમ, તમારું નામ શું છે. સુધીર, મમ નામ સુધીર, મારું નામ સુધીર છે. ભવતી કી કરોતી, આપ શું કરો છો. સુધા, અહમ અધ્યાપિકા અસ્મિ, હું અધ્યાપિકા છું. ભવાન કી કરોતિ, આપ શું કરો છો. સુધીર, અહમપિ અધ્યાપક અસ્મિ, હું પણ અધ્યાપક છું. બાળકો મિત્રો, પ્રશ્ન 1 સંવાદ છે, એ સંવાદ આપણે જોયો. હવે તમારે પણ 2 બેના જૂથમાં સંવાદ બોલવાનો છે. હવે પ્રશ્ન 2, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એટલે પહેલો શબ્દ છે ચરણો, પ્રણમામ, બાગીશ્વરી, શરણ્યા, રુચિરાભરણા, પંકજમ, મતિરાસ્તા, કુંઠવિષહારિણી. તો જે શબ્દો આપેલા છે તેનું તમારે પણ મોટા અવાજથી ઉચ્ચાર કરવાનો છે અને બોલવાના છે. પ્રશ્ન 3, નીચે આપેલ પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરો અવરો સાથે ગાન કરો. તો બાળકો મિત્રો, અહીં જે પંક્તિઓ આપેલી છે એ પંક્તિઓને તમારે શુદ્ધ સ્વરે, એટલે કે શુદ્ધ અવાજે, આરો અવરો રહે એ રીતે ગાન કરવાનું છે. તો આપણે પહેલું જોઈશું જય જય હે પ્રણમામ, એટલે કે જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામ. બીજું નાદ બ્રહ્મ મહી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામ, ત્વમસિ શરણ્યા ત્રિભુવન્ય ધન્યા સુરમુનિ વંદિત ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા રુચિરા ભરણા, હર જડતા કુરુબુધિ વિકાસ શીત પંકજ તનુ વિમલે, લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી. તો બાળકો મિત્રો, અહીં તો આ પંક્તિ અધૂરી આપેલી છે, તે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈને
પંક્તિ જોઈને ફરીવાર તેનું અવરો આરો અવરો સાથે ગાન કરવાનું છે. નીચે આપેલા ફકરાનું શુદ્ધ સ્વરે વાચન કરો. અસ્માક ભારત દેશે અનેકા નદ સંતિ ગંગા યમુના સાબરમતી નર્મદા ઇત્યાદય સર્વાસુ ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ નિદાદે અપિ તસ્યા પ્રવાહો ન શુષ્યતિ સા હિમાલયાત પ્રભવતિ પ્રતિવહતિ ચ પ્રયાગે ગંગાયા યમુનાશ્ચ સંગમ ભવતિ સંગમ સ્થાને સ્થાનેન જના પવિત્રા ભવંતિ ધન્ય ગંગા દર્શન પુણ્ય ગંગા જલે સ્થાનમ. તો બાળકો મિત્રો, આપણે અહીં તેનું સુવાચ્ય અક્ષરે તેનું શુદ્ધ સ્વરે વાચન કર્યું. તો બાળકો, તેના માટે આપણે અનુવાદ પણ જોઈશું. અસ્મા પણ ભારત દેશે અનેકા નદ અસ્તિ, એટલે કે આપણા ભારત દેશમાં અનેક નદીઓ છે. ગંગા યમુના સાબરમતી એટલે સાબરમતી, ગંગા યમુના સાબરમતી નર્મદા વગેરે સર્વ સુ નદીસુ, એટલે કે બધી નદીઓમાં ગંગા શ્રેષ્ઠ નદી છે. નિદાધે નપિ તસ્યા પ્રવાહો ન શુષ્યતિ, એટલે કે ગરમીમાં પણ તેનો પ્રવાહ સુકાતો શુષ્યતિ એટલે સુકાતો નથી. સા હિમાલયાદ એટલે તે હિમાલયમાંથી પ્રભવતી એટલે ઉદ્ભવે છે અને સાગરની તરફ વહે છે, એટલે કે તે હિમાલયમાંથી નીકળે છે અને સાગરની તરફ વહે છે. પ્રયાગે એટલે પ્રયાગમાં ગંગાનો અને યમુનાનો સંગમ થાય છે. સંગમ સ્થાને એટલે સંગમ સ્થાને સ્નાન કરવાથી માણસો જના એટલે માણસો પવિત્ર થાય છે અને ગંગાના દર્શન પણ ધન્ય છે. ગંગા જલ એટલે ગંગાના પાણીમાં સ્નાન કરવું પુણ્ય કાર્ય છે, એટલે કે ગંગાના સ્થાનનું સ્નાન કરવાથી પુણ્ય પણ મળે છે. તો બાળકો મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો બાળકો, નીચે જે પ્રશ્નો આપેલા છે તે લખવાના છે. પહેલો જોઈએ, એકલવ્ય કી પઠિતું ઈચ્છતિ સ્મ, એટલે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું ઈચ્છતિ સ્મ, એકલવ્યને ધનુર્વિદ્યા પઠિતું ઈચ્છતિ સ્મ. એકલવ્ય ધનુર્વિદ્યાએ અભ્યાસ કથ કૃત્વાનો, એકલવ્ય આચાર્યસ્ય દ્રોણાચાર્યસ્ય એક મૂર્તિ અરચયત ધનુર્વિદ્ય અભ્યાસ કૃત્વાન. એકલવ્ય કુકુરસ્ય મુખ કથમ જીવ્યત, એકલવ્યને કુકુરસ્ય મુખ બાણેથી અસીવ્યત, બાણે શબ્દ આવશે અહીંયા, બાણે અસીવ્યત. એકલવ્ય અસ્માન કી શિક્ષયતિ, એટલે એકલવ્ય અસ્માન, એકલવ્ય અસ્માન શિક્ષયતિ એટલે યત સ્વય જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ચ ભવતુ, યદિ અસ્મા શ્રદ્ધા અસ્તિ તર્હિ કા અપિ સિદ્ધિ દુર્લુભા નાસ્તિ. તો બાળકો મિત્રો, અહીં જે પ્રશ્નો આપેલા છે તેને તમારે સંસ્કૃતમાં લખવાના છે. પ્રશ્ન 6, નીચેના વિધાન વાક્યોને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યમાં ફેરવો. ગંગા યમુના સાબરમતી નર્મદા નદ ભારત દેશ પ્રવહતી,
બીજો છે ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ, એટલે કે કા શ્રેષ્ઠ નદી અસ્તિ, એટલે આપણે અહીં પ્રશ્ન વાક્ય કરવાનું છે. આ શબ્દ કૌંસમાં આપેલો છે, કા શબ્દ છે, કા શ્રેષ્ઠ નદી અસ્તિ. ત્રીજો છે ગંગા હિમાલય પ્રભવતી, અહીંયા આવશે ગંગા કુત પ્રભવતી, ગંગા કુત પ્રભવતી. ચોથો સંગમ સ્થાને સ્થાને ન જના પવિત્રા ભવ તે કુત્ર, અહીં શબ્દ આવશે કુત્ર સ્થાને ન જના પવિત્રા ભવ તે. તો બાળકો હવે આપણે જોઈશું પ્રશ્ન 7, ચિત્રો જોઈને વાક્ય લખો. અહીં ચિત્ર આપેલા છે, એ ચિત્ર તમારે જોવાના છે અને વાક્ય લખવાના છે. પહેલા ચિત્રમાં છે એક છોકરી છે અને પુસ્તકો છે. એ છોકરી બતાવે છે તે પુસ્તકો છે, એટલે તાની પુસ્તકાની, તાની પુસ્તકાની એટલે તે પુસ્તકો છે. બીજું છે એક યુવક છે, તે બતાવે છે હું યુવક છું, એટલે અહમ યુવક, એટલે હું યુવક છું. ત્રીજું ચિત્ર છે એક છોકરી છે, તે છત્રી બતાવે છે. તો શબ્દ થશે તત્ર આતપત્રમ, તત આતપત્રમ, તે છત્રી છે. ચોથું ચિત્ર છે એક છોકરી છે, તે વાઘ બેઠેલો છે, વાઘને બતાવે છે, કેટલે આ વાઘ છે, એશ્ય વ્યાદ્ર, એટલે આ વાઘ છે. પાંચમું ચિત્ર છે છોકરો એક છે, એ સામે પ્રતિમા છે. તો છોકરો કહે છે સા પ્રતિમામ, એટલે આ મૂર્તિ છે. બાળકો હવે આપણે પ્રશ્ન 8 જોઈશું, ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. તો અહીં ઉદાહરણ આપેલું છે ખેલના ગણમ ગચ્છામ, એ જ રીતે બીજા ઉદાહરણો પણ તમારે લખવાના છે. તો અહીંયા પહેલું પુષ્પવાટિકા ગચ્છામ, બીજું પ્રવાસ ગચ્છામ, ત્રીજું છે વન ગચ્છામ, ચોથું શાલા ગચ્છામ, પાંચમામ ઉદ્યાન ગચ્છામ. તો બાળકો બાળકો આ રીતે પુષ્પવાટિકા ગચ્છા, પ્રવાસ ગચ્છા, વન ગચ્છા, શાલા ગચ્છા, ઉદ્યાન ગચ્છામ. તો બાળકો અહીં આપણે પુનરાવર્તન 1 જોયું, એ પુનરાવર્તન તમારે તમારી પાઠ્ય પુસ્તકમાં જોઈને તમારે તમારી નોટબુકમાં સુવાચ્ય અક્ષરે લખવાનું છે. તો બાળકો મિત્રો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ, આવજો મિત્રો.